શું સ્ટીવ જોબ્સ ગુજરાતી હતો? આ ટાઇટલ આપણે સાંભળીએ ત્યારે મગજમાં ચમકારો થાય કે આપણે શું કહેવા માંગીએ છીએ. કોઈ પણ ઊંચા ક્ષેત્રમાં પહોંચવા માટે કે બહોળું નામ કરવા માટે કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવવા માટે કે કોઈ મોટી રચના માટે, કોઈ યુનિક ક્રિએટિવિટી માટે અંગ્રેજી ભાષા જાણવી, સમજવી, બોલી જાણવી એ શું કમ્પલસરી છે? આ સવાલનો જવાબ આપણે આ સેશનની અંદર શોધવાના છીએ. આપણી સાથે ડૉક્ટર રવિન્દ્ર દવે છે. આંતરરાષ્ટ્રીય શિક્ષણ વિશ્વના 110 દેશોને એમણે શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શન આપ્યું છે. વી આર એક્સ્ટ્રીમલી લકી ટુ હેવ હિમ. યુનેસ્કોના એ પોતે અધ્યક્ષ રહી ચૂક્યા છે. જર્મનીમાં રહે છે તેઓ. ગુજરાતી ભાષા માટે દર વર્ષે 4-5 મહિના માટે અહીં આવે છે અને માર્ગદર્શન આપે છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતનામાં તો ખરા જ, પણ આપણી મૂલ્યાંકન પદ્ધતિમાં એ એક્સપર્ટ છે અને ગુજરાત શિક્ષણ વિભાગને પણ માર્ગદર્શન આપી રહ્યા છે તેઓ. સાથે આપણી સાથે મંચ ઉપર શ્રી હસમુખ અઢિયા, સેક્રેટરી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. એ પોતે IAS છે. તેઓ ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે. તેઓ DNAમાં યોગ વિશે કોલમ લખે છે. યોગના પોતે ખાસ્સા જાણકાર છે અને આજે આપણી સાથે વાત કરવા માટે છે. આજના કાર્યક્રમની શરૂઆત પહેલાં મારે એક કવિતા સંભળાવી છે. ચંદ્રકાંતા એટલે તારક મહેતાની દીકરીના હસબન્ડ, એટલે તારક મહેતાના જમાઈ, આ એમની બીજી ઓળખાણ છે. એ બ્લુ જીન્સ જે છે એ અમેરિકન્સ પોતાના જીન્સને જે બ્લુ જીન્સ માને છે એની ઉપર સટાયરિકલ આખું કાવ્ય સંગ્રહ છે. પણ એમાંની આ કવિતા જે છે એ એક રોમેન્ટિક કવિતા છે. આની અંદર ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાનું સરસ મિશ્રણ અને તો પણ એ ખાસી અર્વાચીન લાગે એવી પ્રકારની કવિતા છે. એક પ્રેમી એ પોતાની પ્રેમિકાને પોતાનું જીન્સ આપે છે અને એની પર લખાયેલી આ કવિતા છે. મને ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટવકો, મને ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટવકો સાંભળીને તને આપેલ, મને જમણા ખિસ્સામાં એક સૂકો પડેલ ગોળ ચણિયાનો ઠળિયો ચાખીને તને આપેલ, કે ચગળી શકું જો તને આખે આખી તો કેવું લાગે એ બહાને મેં પોતે જ ચાખી લેવું તને, મને ડાબા ખિસ્સામાં એક ગુચ્છો વળી ગયેલ મોરલાનો ટવકો સાંભળીને તને આપેલ, કે તું જીન્સ મારું પહેરે એને ઓચિન તો સાવ તને જડે એમ મેં જ મારા હાથે રાખે લેવું કંઈ, મને જમણા ખિસ્સામાં એક સૂકો પડેલ ગોળ ચણિયાનો ઠળિયો ચાખીને તને આપેલ, કે ચગળી શકું જો તને આખે આખી તો કેવું લાગે એ બહાને મેં પોતે જ ચાખે લેવું કંઈ, રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઈચ્છાથી પંખીના ટોળાના ટોળાએ વર્ષોથી કાંતેલું ડેનિમ આકાશ, રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઈચ્છાથી પંખીના ટોળાના ટોળાએ વર્ષોથી કાંતેલું ડેનિમ આકાશ, જરા વેતરીને માપસર કાતરીને સ્ટોન વોશ ધોઈ કરી લેધરના દોરાથી ડબલ સિવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ, પહેલ વહેલી વાર મારો હાથ તારા હાથે પકડેલ ત્યારે કોઈ નહીં ત્યાં સુધી કશું બોલેલ, પછી દુનિયા આખી એવી નર્વસ થયેલ કે હથેળીનો પરસેવો આપણે લૂછેલ, એના ડાઘા દેખાય મારા જીન્સ ઉપર આજે પણ એવા અકબંધ, લેધરના દોરાથી ડબલ સિવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ, મને નીચેની ફોલ્ડ સેજ ખોલતા અધધધ રેતીનો દરિયો, દરિયાના તળિયે ને છીપલાની વચ્ચેથી તું મને મળીશ એમ માની મેં દરિયો ઉલે છે, કે દરિયાને તારો અવતાર એક ધારી હું દરિયાના પાણીને ગટગટાટ પી ગયેલ એવું કંઈ, મને ડાબા ખિસ્સામાં એક ગુચ્છો વળી ગયેલ મોરલાનો ટવકો કેવું કંઈ, મને જમણા ખિસ્સામાં એક સૂકો પડેલ ગોળ ચણિયાનો ઢળિયો કેવું કંઈ, ગોઠણથી સહેજ સહેજ ફાટેલા જીન્સમાંથી દેખી શકાય એક દૂર દૂર લંબાતો રસ્તો, ને રસ્તા પર પછી સાંભળી શકાય કાવાસાકીનો કલશોર અને દેખી શકાય ટાઈટ ક્લોઝઅપમાં સાવ મને ઢીંસીને બેઠેલી તું અને પછી 120ની સ્પીડે તું મારામાં વિંઝાતી તારામાં વિંઝાતો હું, કાઉબોયની જેમ મારું તારા વિચારોના ખુલ્લા મેદાનોમાં ફરવું, ઝીણી વિસલ તારા કાનમાં વગાડવી ને ઢીંચકાઉં તને ચૂમવું, રોજ તને રફ ટફ ચાહવું કે મળવાને અશ્વોની જેમ દોડી આવવું, એ બધું તો મારે સ્વભાવગત ને ઉપરથી તારા ફેંકાયેલા દિવસોમાં હંમેશા વીંઝાતો ખીંચાતો હું, ને પછી 120ની સ્પીડે તું મારામાં વીંઝાતી તારામાં વીંઝાતો હું.
મને ડાબા ખિસ્સામાં એક ગુચ્છો વળી ગયેલ મોરલાનો ડૌકો કે એવું કંઈ, મને જમણા ખિસ્સામાં એક સૂકો પડેલ બોર ચણિયાનો ઘડિયો કે એવું કંઈ, મને નીચેની કોલ સેચ ખોલતા અધધધ રેતીનો દરિયો કે એવું કંઈ, મને છેલ્લા ખિસ્સામાં એક ઈચ્છા, બે વાતો ને ત્રણ એક પ્રસંગો કે એવું કંઈ. થેન્ક યુ. આ ભાષાની અંદર તમે જેટલા પણ અહીંયા યંગસ્ટર્સ છે એ લોકો પણ એની સાથે રિલેટ કરી શકે. તમે એને સાહિત્યમાં ગણો એવું પણ છે, એની અંદર અંગ્રેજી પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં પણ છે, અને તો પણ ગુજરાતીને બહુ સરસ રીતે સાચવી અને સાહિત્યની અંદર એક ઉમેરો થયો હોય એવી આ કૃતિ છે. હું પોતે ગુજરાતી ભાષામાં ભણી છું અને 12મા ધોરણ સુધી શિક્ષણ લીધા પછી હું કોલેજમાં ઇંગ્લિશ લિટરેચર ભણી શકી છું અને આજે અંગ્રેજી ભાષામાં જ મારી ઓફિસનું કામ જે છે એ ચાલે છે. અહીંયા જે ઓડિયન્સ છે એમની પાસે સૌથી પહેલો સવાલ કદાચ એ જ હશે કે જો માતૃભાષામાં ભણ્યા હોઈએ તો યુનેસ્કોના ડિરેક્ટર થવાય? બહુ સુંદર સવાલ કર્યો. સીધો મારા પર સવાલ છે એટલે હું સીધો જવાબ આપું. હું પણ ગુજરાતી ભાષામાં જ ભણ્યો છું. એ વખતે 12 ધોરણ નહોતા, 11 ધોરણ હતા. વિરમગામની એક સામાન્ય શાળા એમાં હું ભણ્યો અને એ વખતે અંગ્રેજીનું ધોરણ પણ બહુ એટલું ઊંચું નહોતું, પણ અંગ્રેજી ભાષા જરૂર હતી. અને મેં મારા અનુભવથી જાણ્યું કે જ્યારે તમારે કોઈ પણ બીજી ભાષા ત્રીજી ભાષા શીખવી હોય છે ત્યારે વાંધો આવતો નથી, અને જ્યારે કેળવણીમાં ગયો ત્યારે એનો સિદ્ધાંત મને જડ્યો કે હ્યુમન બિઈંગ હેઝ મલ્ટી લિંગ્વલ કેપેસિટી, પણ જો એની માતૃભાષા પાકી ન હોય તો બીજી ભાષા ત્રીજી ભાષા ભણનારાઓ જરા આડે રસ્તે જતા રહે છે. અને એટલા માટે હું માનું છું કે માતૃભાષાને પાકી રીતે શીખવું એ આવશ્યક છે, અને પછી તમે સેકન્ડ લેંગ્વેજ થર્ડ લેંગ્વેજ કરી શકો છો. અને સીધો જવાબ જો બેનનો સવાલ છે તો હા, તમે યુનેસ્કોના ડાયરેક્ટર પણ બની શકો છો. માત્ર ડાયરેક્ટર બની શકો છો એટલું જ નહીં, પણ દુનિયાના 120 દેશોમાં હું જાતે ગયો છું અને ત્યાંની કેળવણીને નાનું મોટું માર્ગદર્શન આપવાની જવાબદારી કુદરતે મને આપેલી તે મેં અદા કરી છે. અને દુનિયામાં 197 દેશો છે, મેમ્બર સ્ટેટ્સ ઓફ યુનાઇટેડ નેશન્સ. એ દરેકે દરેક દેશના લોકો સાથે કામ કર્યું છે અને એમાં મુખ્યત્વે અંગ્રેજી, પણ પછી બહાર ગયો, પેરિસ ગયો, પેરિસમાં 6-7 વર્ષ થયો ત્યારે થોડું ફ્રેન્ચ શીખી લીધું. લેટિન અમેરિકામાં આપણે ત્યાં બહુ ઓછા લોકો જાય છે, સાઉથ અમેરિકામાં ત્યાં ગયો ત્યારે થોડું સ્પેનિશ શીખી લીધું જરૂર પડતું, અને ગુજરાતી તો હતું જ. અને ગુજરાતી વિષયની વાત કરવા માટે હું અહીંયા આવ્યો છું, પણ જવાબ મારો છે તે ખરેખર હા છે. તમારે માતૃભાષાને વેચીને, બીજી રીતે કહું તો માને વેચીને માસીની પાસે જવાની જરૂર નથી. માને માં રાખો અને માસીને માસી રાખો. હસુભાઈ, તમે તો શિક્ષણ વિભાગના અધ્યક્ષ રહ્યા છો અને આ વાંચિત ગુજરાત અભિયાન જે છે એ તમારા થકી સાર્થક થયું છે. 16 લાખ બાળકોએ 1 કરોડ પુસ્તકો એમના સુધી પહોંચ્યા છે. તમે તમારા જીવનમાં ગુજરાતીનું મહત્વ એ તમે કેવી રીતે હજી સુધી સાચવી શક્યા છો અને આટલો મોટો આ પ્રણેતા તમે કેવી રીતે બન્યા? આ વિચાર તમારી અંદર ક્યાંથી રોપાયો? આ સંઘર્ષ તમે ક્યાં જોયો? મને એમ હતું કે મને પણ એ જ પ્રશ્ન તમે પૂછશો કે ભાઈ ગુજરાતીમાં ભણ્યા પછી IAS થવાય ખરું? બિલકુલ. તો મેન્ટલી તો હું એ પ્રશ્નનો જવાબ આપવા માટે તૈયાર હતો, એટલે એ પ્રશ્નનો પહેલા જવાબ આપીશ, પછી બીજા પ્રશ્નનો જવાબ આપીશ. વેલ, મારો જવાબ પણ સ્ટેટ હવે હામાં છે. જેમ રવિન્દ્રભાઈ શાળા લેવલે ગુજરાતી મીડિયમમાં ભણેલા, એમ SSC સુધી હું પણ ગુજરાતી મીડિયમમાં ભણેલો. અને ન માત્ર ગુજરાતી મીડિયમમાં,
એક બિલકુલ ઓર્ડિનરી શાળામાં, એક નહીં પણ અનેક શાળાઓ બદલવી પડી, પણ એવી બધી શાળાઓમાં હું ભણ્યો કે જેનું શિક્ષણનું સ્તર કોઈ સાથે આપણે ઉત્કૃષ્ટ ન કહી શકીએ, એવી શાળાઓમાં ભણવા છતાં પણ જો હું IAS થઈ શક્યો હોય તો એનું મુખ્ય કારણ એ હતું કે મારો પાયો ગુજરાતીમાં હતો, શિક્ષણનું માધ્યમ ગુજરાતી હતું, પણ સંજોગોવશાત મારા કેટલાક શિક્ષકોને કારણે અને રાજકોટ કે જ્યાં મારો અભ્યાસ થયો ત્યાં એક રાત્રિની પાઠશાળા ચાલતી હતી, એ રાત્રિની પાઠશાળા જે ચાલતી હતી, નાઇટ સ્કૂલ કહેતા અમે એને, એ પાઠશાળામાં અંગ્રેજીના સ્પેશિયલ વર્ગો થતા અને એ અંગ્રેજીના સ્પેશિયલ વર્ગોમાં હું જતો અને અંગ્રેજીના જે મારા શિક્ષક હતા અમુક સ્કૂલોમાં એ બહુ સારા હતા, જેમણે અમને પ્રેરણા આપી અંગ્રેજી પણ સારું શીખવા માટે, તો એને કારણે ગુજરાતીમાં તો માધ્યમ હતું જ પણ અંગ્રેજી પણ સાથે સારું થયું સબળ, અને એને કારણે SSC પછી જ્યારે માધ્યમ બદલું અંગ્રેજી માધ્યમ, જેમ તમે પણ ઇંગ્લિશ લિટરેચર કરવા માટે ગયા કોલેજ લેવલે, એ રીતે મેં માધ્યમ બદલ્યું, સ્થળ પણ બદલ્યું, અમદાવાદ આવીને અભ્યાસ કર્યો HL કોમર્સમાં, અને અંગ્રેજી માધ્યમમાં આવવા છતાં પણ ઉપાય મેં કહ્યું કે મને જરા પણ મુશ્કેલી પડી નથી, એકદમ બિલકુલ સરળતાથી ટ્રાન્ઝિશન જેને કહીએ એ અંગ્રેજી માધ્યમમાં સ્વિચ ઓવર કરવા મને જરાય તકલીફ નથી પડી, એટલે મારી દ્રષ્ટિએ અચ્છા એક એ વાત કહું, મારી વાત કહું, પછી મેં જનરલ એક સર્વે કરવાની કોશિશ કરી અમારા ગુજરાત કાડરમાં, લગભગ 200 જેટલા અધિકારીઓ IAS અધિકારીઓ ગુજરાત કાડરમાં કામ કરે છે, એમાંથી મોટાભાગનાને મેં પૂછ્યું છે, 70%થી વધારે IAS ઓફિસરો જે ગુજરાત કાડરમાં કામ કરે છે એ લોકો એ પણ પોતાનું શાળાનું શિક્ષણ પોતાની માતૃભાષામાં મેળવેલું, પછી તામિલ હોય કે ઉડિયા હોય કે હિન્દી મીડિયમ હોય, એ લોકો બધા ગુજરાતી મીડિયમમાં ભણેલા, પોતાની માતૃભાષામાં ભણેલા છે, અને બીજી વાત એ છે કે ત્યાર પછી એ કદાચ એવું બને કે આ 70% અધિકારીઓમાંથી જે લોકો પોતે પણ માતૃભાષામાં ભણ્યા છે એના કોઈ પણ છોકરા કદાચ માતૃભાષાના મીડિયમમાં નહીં ભણ્યા હોય, બધા જ પાછા અંગ્રેજી મીડિયમમાં ભણ્યા હશે, એને કારણે છેલ્લા 50 વર્ષમાં અત્યાર સુધીમાં કોઈ દાખલો નથી કે કોઈ IAS ઓફિસરનો છોકરો IAS થયો હોય, કોઈ દાખલો નથી 50 વર્ષ, તો એનો અર્થ એવો છે કે, અને આ ગુજરાતીની વાત નથી, આ બધા જ માતૃભાષાની વાત છે, એક લેખકે બહુ સરસ કહ્યું છે કે ગુજરાતી તો મારી ત્વચા છે અને બીજી બધી ભાષા એ તો પોશાક છે, મતલબ કે માતૃભાષા એ મારો ત્વચા છે અને બાકી બધું તો પોશાક છે, એ ત્વચાને કોઈ દિવસ રિપ્લેસ કરી ન શકાય, જેમ માને રિપ્લેસ ન કરી, ત્રણ વસ્તુને કોઈ દિવસ રિપ્લેસ ન કરી શકીએ, એ આપણા જિંદગીનો અભિન્ન અંગ બન્યા વગર રહી જ ન શકે, એક છે માં, બીજી માતૃભાષા અને ત્રીજી છે માતૃભૂમિ, તમે અમેરિકા જાઓ, કેનેડા જાઓ, ગમે ત્યાં સેટલ થાઓ, પણ તમે આ ત્રણ વસ્તુને ક્યારેય ભૂલી ન શકો, આપણા ત્વચાનો એક અંગ છે માતૃભાષા, માતૃભૂમિ અને માં, આ વસ્તુનો કોઈ પર્યાય પણ નથી, આ ત્રણ વસ્તુ એવી છે કે જેનો કોઈ પર્યાય નથી, માતૃભાષા એ માતૃભાષા છે, તમે તમારી માતૃભાષા કોઈ દિવસ બદલી એટલા માટે ન શકો કારણ કે સૌથી પહેલી શીખેલી તમારી માએ શીખડાવેલી તમારી લેંગ્વેજ છે કે જેની સાથે તમારી મા સાથે તમારી કોન્વર્સેશન થાય એ તમારી ભાષા માતૃભાષા છે, જો કોઈ મધર છે અંગ્રેજીમાં જ ભણેલી હોય અને ઘરમાં પણ હસબન્ડ જોડે અંગ્રેજી બોલતી હોય એ જો પોતાના બાળકને અંગ્રેજી મીડિયમમાં ભણાવે તો આપણે એમ કહી શકીએ કે ચાલો એની માતૃભાષા જ બદલાઈ ગઈ છે, અંગ્રેજી થઈ ગઈ છે, તો એ બાળક સફળ થવાનું છે, બાકી ચાન્સીસ ઓછા છે, આમાં ઓફકોર્સ આગળ પણ આપણે ચર્ચા કરીશું, રવિન્દ્રભાઈ તો આ બાબતમાં નિષ્ણાત છે, એમણે અમારા શિક્ષણ વિભાગને ખૂબ મદદ કરેલી છે આ બાબતમાં, આપ સૌને જાણ માટે એક અમે શિક્ષણ વિભાગ, કારણ કે મને હું જ્યારે 5 વર્ષ માટે શિક્ષણમાં સચિવ તરીકે હતો ત્યારે આ વાતની મને પણ એક સભાનતા હતી કે દરેક ઘરમાં ઝઘડો થાય છે, દાદા દાદી કાકા કાકી મમ્મી પપ્પા બધા વચ્ચે ઝઘડો થાય છે, એક પેઢી એમ છે કે ના આપણે તો છોકરાને ગુજરાતી મીડિયમમાં CN વિદ્યાલયમાં જ મૂકવો છે અથવા કોઈ સારી સ્કૂલમાં મૂકવો દિવાન બલ્લુભાઈમાં, અને બીજી પેઢી એવું કે ના ના હવે તો ગુજરાતી મીડિયમનો જમાનો નથી, આપણે KG જ આપણે અંગ્રેજી મીડિયમમાં છોકરાને બેસાડવો છે, આ ડિબેટ દરેક ઘરનો ભાગ હોય છે, એ ડિબેટમાં લોકોને ઉપયોગીતા આવે એટલા માટે અમે એક શિક્ષણ વિભાગમાં એક પુસ્તક છપાવેલું તે વખતે 2010 સાલમાં, માતૃભાષામાં શિક્ષણ શા માટે મેળવવું એના માટેના આર્ટિકલ્સનો સંગ્રહ છે, લેખ છે બધા,
અને બહુ સુંદર આર્ટિકલ છે એમાં રવિન્દ્રભાઈનો પણ એક ક્વેશ્ચન આન્સરના રૂપમાં આર્ટિકલ છે આજે ચોપડી છે પણ એમાં સૌથી શ્રેષ્ઠ જે વાંચવા જેવો આર્ટિકલ આમાં એક છે એ મુનિ ઉદયવલ્લભ વિજયજીનો એક એમની એક ચોપડી હતી શિક્ષણની સોનોગ્રાફી એ શિક્ષણની સોનોગ્રાફી ચોપડીમાં એમણે ગુજરાતી ભાષાના સમૃદ્ધિ વિશે જે વાત કરેલી છે સુંદર વાત લખેલી છે એમણે એ આર્ટિકલ પણ આમાં છે આપ જરા વાંચો કે ગુજરાતી ભાષા કેટલી સમૃદ્ધ છે અને એક એમને કનેક્શન કરવાની કોશિશ કરી છે કે ગુજરાતી ભાષા એ ભાષા નથી દરેક ભાષા છે એ ભાષા નથી હોતી દરેક ભાષાનો સંસ્કૃતિ સાથે સંબંધ હોય છે અને એની વાત એમણે બહુ સુંદર રીતે કરેલી છે આપણે આપણી સંસ્કૃતિને પણ ભાષાના માધ્યમથી જ અભિવ્યક્ત કરી શકીએ અને એટલા માટે સંસ્કૃતિ અને ભાષાનો પણ એક સંબંધ હોય છે એ વાત એમણે કરેલી છે આ ચોપડીઓની લગભગ 100-200 નકલ હું અહીં લાવ્યો છું આ કાર્યક્રમ પૂરો થાય પછી આપ જરા એક એક કોપી બધા સાથે લઈ જજો અને આપને પણ આ ચોપડી બહુ ઉપયોગી થશે હું માનું છું There is a scientific reason also કે બાળક જ્યારે ઉદરમાં જન્મ લે એટલે અને 3 મહિનાનું લગભગ થાય ત્યારથી એ ભાષાને અબ્સોર્બ કરે છે જરા એ વિશે વધારે કહેશો આપણે ઓડિયન્સ આ જે પ્રશ્ન છે એમાં માતૃભાષા કોને કહેવાય એનો સંદર્ભ રહેલો છે સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે માં બોલે તે માતૃભાષા માં બોલે તે માતૃભાષા એવું નથી તો માતૃભાષા કોને કહેવાય એ આજે બરાબર પાકી રીતે સમજી ગઈએ દેવકીબેનના પ્રશ્નમાં એ જવાબ છે કે જ્યારે બાળક દુનિયામાં આવે છે તે પહેલા જે માના ઉદરમાં ભાષા શીખે છે તે પહેલા એનું નામ છે માતૃભાષા માતૃભાષા એ દુનિયામાં આવ્યા પછી શીખેલી ભાષા નથી માતૃભાષા એ દુનિયામાં આવ્યા પહેલા શીખેલી ભાષા છે આ એક સમજવા જેવી વાત છે અંગ્રેજીમાં હું એને કહું તો ધ લેંગ્વેજ ધેટ ઇઝ લર્ન્ડ બિફોર ધ બર્થ આ બિફોર ધ બર્થ શબ્દને યાદ રાખજો કારણ કે આટલું અંગ્રેજી તો આપણે જાણો છો તો શું થાય છે કે જ્યારે માતાના ઉદરમાં બાળકનો ગર્ભ રહે છે ત્યારે 4-6 અઠવાડિયાની અંદર એનું ચેતાતંત્ર વિકસે છે અને નર્વસ સિસ્ટમ ડેવલપ થાય છે આને અંગેના ખૂબ સંશોધનો થયા છે અમેરિકામાં પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં થયું છે ન્યુયોર્ક યુનિવર્સિટીમાં પણ થયું છે સ્વીડનની અંદર સ્ટોકહોમ યુનિવર્સિટીમાં એનો અભ્યાસ થયો છે અને મારી પાસે એની આખી યાદી છે કારણ કે હું એનો અભ્યાસ કરું છું કેળવણીના પરિપ્રેક્ષ્યમાં એટલે જ્યારે માતા પોતાની ભાષા બોલે છે ત્યારે એની અસર પેલા ફીટસ પર થાય છે માતા જ્યારે ભાષા સાંભળે છે ત્યારે પણ પેલા ગર્ભના ઉપર એની અસર થાય છે એની છાપ પડે છે આ છાપ માટે અંગ્રેજી શબ્દ ઇમ્પ્રિન્ટ છે અને જરા વધારે શિષ્ટ શબ્દ તમને ગમતો હોય તો છાપ એટલે સંસ્કાર આ સંસ્કારનો અર્થ છે છાપ તો એ માતાના ગર્ભમાંથી જ્યારે બાળક 4-6 અઠવાડિયાનો થાય છે ત્યારથી એ છાપ પડવા માટે છે માતા જે વાંચે છે એની પણ છાપ પડે છે માતા જે પોતે બોલે છે સાંભળે છે એ ઉપરાંત માતા જે વિચારે છે એના વિચારની છાપ પણ આના ઉપર પડે છે અને આમ કરતા કરતા 9 મહિનામાંથી લગભગ 7-8 મહિના સુધી આ બાળક ઉપર જે છાપ પડે છે એને લીધે બાળકમાં આ ભાષાના મંડાણ થાય છે આ મંડાણ શબ્દ છે તે બહુ અગત્યનો છે અંગ્રેજીમાં એને ઇનિશિયેશન કહેવાય અને પછી ધીમે ધીમે ઇનિશિયેશનમાંથી જર્મિનેશન થાય છે અને જર્મિનેશનમાંથી ભાષાનો કલ્બિનેશન થાય છે આ પરિસ્થિતિ છે અને જ્યારે બાળકનો જન્મ થાય છે દુનિયામાં પ્રવેશે છે ત્યારે તો એને એના ચેતાતંત્રની અંદર એના મગજની અંદર આ ભાષાના જે મૂળ દ્રવ્યો છે મૂળ તત્વો છે
એ બધા પડી ચૂકેલા હોય છે. હવે ત્યારે એ બાળકને જન્મ પછી, એકાદ વર્ષ પછી કે બે વર્ષ પછી જ્યારે એના ઉપર બીજી ભાષા મૂકવામાં આવે છે, ત્યારે એ બાળકની અંદર કોન્ફ્લિક્ટ થાય છે, એ બાળક એગ્રેસિવ બને છે, બીજા ઘણા બીજી ઘણી વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. અને હું ઘણી વાર રમૂજમાં એમ કહું છું કે જો આ એક વર્ષ બે વર્ષના બાળકોનું કોઈ યુનિયન બન્યું હોય ને, તો એમના બધા મા બાપને સામે આ લડે કે ભાઈ મને માતૃભાષામાં જ ભણાવજો, કારણ કે એ ભાષા તો હું જન્મ પહેલા શીખીને જન્મેલો છું, મને આ બીજી ભાષા મારા ઉપર થોપશો નહીં. અને જે સુપ્રીમ કોર્ટ છે એ બાળકોના ફેવરમાં એનું ડિસિઝન આપે, કારણ કે આખી બાબત છે તે ઊંધે રસ્તે ચાલેલી છે. હવે આ જે બાળકમાં જે મંડાણ થયું, આ મંડાણમાંથી ભાષાનું સ્ટ્રક્ચર ગોઠવાય છે, સ્ટ્રક્ચરમાંથી ધીમે ધીમે એની વોકેબ્યુલરી આવે છે, એનો શબ્દ ભંડોળ આવે છે. આ શબ્દ ભંડોળ ધીમે ધીમે આગળ વધે છે. પણ એક અગત્યની વાત જે માત્ર માતૃભાષામાં થાય છે અને બીજી ભાષાઓમાં નથી થતી, તે એ છે કે જન્મતા પહેલાં જે ભાષાના મંડાણ થયા છે એમાં માતાની સંવેદના પણ સાથે જોડાયેલી છે, એમાં ભાવાત્મકતા, સંવેદનાત્મકતા, મૂલ્યાત્મકતા, ચારિત્ર્યાત્મકતા, આ બધી બાબતો આની સાથે જોડાયેલી હોય છે. એટલે સંવેદનાત્મક, સંવેદનાથી જોડાયેલી જે માતૃભાષા, એનો જન્મ એ બાળકના જન્મ સાથે થાય છે. અને આને જો આપણે છોડી દઈએ તો પરિસ્થિતિ એ થાય છે કે આ જે આખી આખો પ્રોસેસ છે, એ પ્રોસેસમાં માતા અને બાળકનું જે જોડાણ છે ઉમ્બિલિકલ કોર્ડ દ્વારા, એ કોર્ડની અંદરથી એનો એની ગોઠવણ થાય છે, એના દ્વારા એ ભાષા શીખાય છે. અને જે બીજી ભાષા શીખો છો તેમાં આ પરિસ્થિતિ હોતી નથી. એટલે પહેલી જે ભાષાનું શિક્ષણ છે તે પ્રકૃતિજન્ય છે, ત્યારે બીજી ભાષાનું શિક્ષણ થાય છે એ તર્ક તાર્કિક રીતે થાય છે. આમ તાર્કિક રીતે અને પ્રાકૃતિક રીતે આ આ થયેલું છે. અને એમાં જે મુખ્ય વાત છે તે આખું ઇવોલ્યુશન થયું છે હ્યુમન બિઈંગનો. એક જમાનો હતો લાખો વર્ષ પહેલાં જ્યારે માનવોમાં ભાષા જ નહોતી, ધેર વોઝ અ સ્ટેટ ઓફ લેંગ્વેજલેસનેસ, લેંગ્વેજલેસનેસ. એમાંથી આ જે ભાષા જન્મી છે તે આ રીતે માતાના ઉદરમાંથી જન્મેલી છે. એનું જ્યારે આપણે ખૂન કરીએ છીએ અને બીજી ભાષાને જ્યારે આપણે લાદીએ છીએ ત્યારે એ તાર્કિક રીતે શીખે છે, પણ પ્રાકૃતિક રીતે એ શીખતું નથી. અને એટલા માટે આજે જો તમે આજુબાજુ જુઓ તો બધા અંગ્રેજી બોલતા હશે, પણ એ તાર્કિક બોલે છે, સંવેદના એમાં નથી હોતી, એની અંદર ક્રિએટિવિટી નથી હોતી, એની અંદર સંસ્કૃતિ નથી હોતી. અને એટલા માટે સંસ્કૃતિ અને સંસ્કારનો વિકાસને બદલે વિકૃતિ અને વિકાર ઉત્પન્ન થઈ રહ્યો છે. અને વિકૃતિ અને વિકાર ઉત્પન્ન થવામાં આ જે પરભાષાનું શિક્ષણ છે તે બહુ મોટો ભાગ ભજવે છે. પણ પરભાષાના શિક્ષણ સાથે મારે વાંધો નથી, માતૃભાષાને મજબૂત રીતે નથી શીખતા એ વાંધો છે. કોઈકે બહુ સુંદર વાત કરી હતી કે માધ્યમ માતૃભાષા અને ઉત્તમ અંગ્રેજી. આ જો એક એક સ્વીકાર લઈએ આપણે, માધ્યમ માતૃભાષા, અને સાહેબે બહુ સુંદર રીતે એનો જવાબ આપ્યો છે કે 70% આઈએએસ લોકો એ માતૃભાષાના માધ્યમથી, પછી કોઈ પણ માતૃભાષા હોય એ એનાથી શીખેલા છે, માટે જ તમે એ જાઓ છો. હવે જ્યારે તમે આ બીજી ભાષા કરો છો ત્યારે એક બીજો મોટો ફેરફાર થાય છે, એને અમે ધ પ્રિન્સિપલ ઓફ એફર્ટલેસનેસ કહીએ છીએ. એફર્ટલેસનેસ એ સાયન્ટિફિક છે કે જ્યારે માતૃભાષા બોલીએ છીએ ત્યારે એમાંથી આવતા શબ્દો, એના પ્રેઝિસ, એના વાક્યો એ આપોઆપ સરી પડે છે, એમાં કોઈ એફર્ટ કરવી પડતી નથી. આને પ્રિન્સિપલ ઓફ એફર્ટનેસ થાય છે, એટલે કે વિના પ્રયત્ને પ્રત્યાયન થાય છે, વિના પ્રયત્ને કોમ્યુનિકેશન થાય છે, વિના પ્રયત્ને સર્જનાત્મકતા થાય છે. પછી વાર્તા લખવાની હોય, કવિતા લખવાની હોય, જે હોય વિના પ્રયત્ને થાય છે. ત્યારે જે બીજી ભાષા છે એમાં તમારે એફર્ટ કરવી પડે છે. તો શું વાંધો ભાઈ, એફર્ટ કરીને બોલીએ, અંગ્રેજીને એફર્ટ કરીને બોલીએ, શું વાંધો? વાંધો એ છે કે જ્યારે તમે માનસિક એફર્ટ, તમારે સાયકોલોજીકલ એનર્જીને એફર્ટ કરવામાં વાપરો છો
ત્યારે તમારું જે થિંકિંગ છે એને લોઅર ઓર્ડર થિંકિંગ કહેવામાં આવે છે. એટલે ક્રેમિંગ કરી શકો, રિમેમ્બરિંગ કરી શકો, રિપ્રોડક્શન કરી શકો, પણ જ્યારે તમે એફર્ટલેસનેસના પ્રિન્સિપલ પ્રમાણે માતૃભાષામાં આ કામ કરો છો ત્યારે તમારું હાયર ઓર્ડર થિંકિંગ થાય છે. એટલે કે એનાલિસિસ, સિન્થેસિસ, સર્જનશીલતા અને આ બધા જે ઉચ્ચ પ્રકારના થોટ પ્રોસેસીસ તે થાય છે. અને એટલા માટે જ આપણે બહુ જ આવશ્યક છે કે માધ્યમને માતૃભાષા રાખો અને ઉત્તમ અંગ્રેજી શીખો. અને આ સિદ્ધાંત જો અહીંયા કરવામાં આવે તો ગુજરાતનું ભાવિ છે તે જુદું થશે. ક્રિએટિવિટી અને સક્સેસ આ બંનેની ભાષા કઈ? ઓકે, ગુડ ક્વેશ્ચન. એના જ અનુસંધાને મારે એ કહેવાનું છે કે એક એવું સંશોધન થયું છે આપ સૌની જાણ માટે કે એક બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધીમાં, 4 વર્ષનું, નોટ ઇવન 5 વર્ષનું, 4 વર્ષનું થાય ત્યાં સુધીમાં ટોટલ શબ્દ ભંડોળ જે કરવાનો હોય આપણે કોઈ પણ ભાષાનો, એ શબ્દ ભંડોળના 50% શબ્દો તો એણે શીખી લીધા હોય છે. 4 વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં 50% શબ્દો એણે શીખી લીધા હોય છે. અને એ શબ્દ ભંડોળ જે 4 વર્ષ સુધીમાં એણે શીખી લીધા, એ શબ્દ ભંડોળને જો આગળ વધારવામાં આવે થોડું તો એની આખી પૃથ્વી માટેની જે સમજ શક્તિ છે, આ દુનિયા વિશેની જે સમજ શક્તિ છે, એ સમજ શક્તિ એકદમ ફંડામેન્ટલી કરેક્ટ રીતે એના મનમાં ઇમ્પ્રિન્ટ થઈ જાય. આ બહુ વસ્તુ અગત્યની છે. અને પછી ત્યાર પછી એને કોઈ પણ નવી ભાષા શીખવી બહુ ઇઝી પડે. એકવાર એ બધા 100% શબ્દ ભંડોળ કોઈ પણ એક ભાષાનું, માતૃભાષાનું એના મનમાં બરાબર ઇમ્પ્રિન્ટ થઈ ગયું, ત્યાર પછી એને કોઈ પણ બીજી ભાષા, પછી મલ્ટીલિંગ્યુઅલ પણ બની શકે. તમે એક છોકરાને સંશોધન તો એવું કહે છે કે 7મા 8મા વર્ષ પછી, 2-3 વર્ષ માતૃભાષામાં ભણ્યા પછી તમે છોકરાને એક સાથે 4 ભાષા શીખડાવો તો પણ એના માટે ઇઝી થઈ જશે. પણ કોઈ પણ એક ભાષામાં એનું ફંડામેન્ટલ બહુ ક્લિયર હોવું જોઈએ. અને એ ભાષા જો માતૃભાષા હોય તો એટલા માટે સરળ પડે કે 50% શબ્દ ભંડોળ એણે ઓલરેડી ઘરે પ્રાપ્ત કરી લીધી છે 4 વર્ષ સુધીની એજમાં. એટલા માટે, અને એટલા માટે એવું કહેવાય છે કે જે છોકરાઓ માતૃભાષામાં ભણે છે એ લોકોની ડેપ્થ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સારી હોય છે, એ લોકોની સર્જનાત્મકતા પણ સારી હોય છે, કારણ કે એ લોકો પોતાની ભાષામાં જ વિચારી શકે છે. અને પછી અંગ્રેજીમાં પણ એક્સપ્રેસ કરવું હોય તો એમના માટે ઇઝી થઈ જાય છે. સર્જનાત્મકતા એકવાર જો વ્યક્તિની અંદર આવી ગઈ પછી કોઈ પણ ભાષામાં એને અભિવ્યક્ત કરવી ઇઝી થઈ જાય છે એના માટે. જ્યારે એનાથી ઉલટું જો એક બાળક છે એ કોઈ અન્ય ભાષામાં ફંડામેન્ટલ કોન્સેપ્ટ શીખવાની શરૂઆત કરે, એની વોકેબ્યુલરી અંગ્રેજીથી જ શરૂ થાય, ગુજરાતી વોકેબ્યુલરીને સ્કીપ કરે અને અંગ્રેજીથી એની વોકેબ્યુલરી શરૂ થાય, તો ગોખી ગોખીને એ આગળ આવી શકશે. પરંતુ એ વ્યક્તિ કોઈ દિવસ ક્લાર્ક કે સેલ્સમેનથી આગળ નહીં વધી શકે. તમારે જો લીડર પેદા કરવા હોય સમાજના, અને તમારે ખરેખર જો એને એન્ટરપ્રિન્યોર બનાવવું હોય, એને IAS ઓફિસર બનાવવું હોય, એને સારો ડૉક્ટર બનાવવો હોય, એને કોઈ મહાન વ્યક્તિ બનાવવો હોય, તો એને માટે એને ભાષાની ફંડામેન્ટલ સમજ જરૂર છે. અને એ પહેલાં એક ભાષાની આપો, માતૃભાષાની, ત્યાર પછી એ બીજી ભાષા ઓટોમેટિકલી શીખી જશે. જેમ એવું કહેવાય છે કે વડલો છે, વડલો દાખલો આપવામાં આવે છે કે વડલો છે એ વિસ્તાર પહેલાં શરૂ નથી કરતો, પહેલાં ઊંડા મૂળ નાખે છે જમીનમાં. અને એકવાર ઊંડા મૂળ ગયા ગયા પછી વડલો છે એનો વિસ્તાર કરતો જાય છે. વડવાઈઓ બહાર નીકળતી જાય, ફરીથી ફેલાતી જાય, ચારે બાજુ ફેલાઈ જાય. એમ એક ભાષાનો પાયો જો બાળકના મનમાં એકવાર દ્રઢ થઈ ગયો તો એ પાયા પછી એ ગમે તેટલી ભાષા સારી રીતે શીખી શકશે અને એની અભિવ્યક્તિ કરી શકશે. અનફોર્ચ્યુનેટલી સૌથી મોટું અહિત જો ગુજરાતમાં થયું હોય ગુજરાતી ભાષાનું, તો આ ગુજરાતી ભાષાના ચાહકોએ કરેલું છે. આપણે ત્યાં ગુજરાતીને મગન મીડિયમ તરીકે ઓળખાતું હતું, મગન મીડિયમ. એ મગન મીડિયમ કેવી રીતે આવ્યું કેટલાક લોકોને ખબર છે, મારે કોઈની ડિફેમેશન કરવાની જરૂર નથી, પણ એક એવું થિંકિંગ હતું કે અંગ્રેજીને તો બિલકુલ સ્વીકારાયા છે, પણ એવું પણ કરવાની જરૂર હતી. જો ગુજરાતી માધ્યમની સરકારી ગ્રાન્ટીને અને અન્ય પ્રાઇવેટ શાળાઓમાં જો ગુજરાતી માધ્યમની સાથે સાથે 5મા ધોરણથી સારું અંગ્રેજી શીખડાવવા માટેની જો કોશિશ કરવામાં આવી હોત
તો આજે આ ગુજરાતી મીડિયમની સ્કૂલોના હાલ ના હોત, તો અંગ્રેજી પ્રત્યેનો જે ફેડ છે એ આટલો બધો ના હોત. પણ હવે એક રિએક્શનના રૂપમાં કે ભાઈ અત્યાર સુધીમાં ગુજરાતી મીડિયમમાં બધા જે છોકરાઓ ભણ્યા એનું બધાનું અંગ્રેજી એવું ને એવું કાચું રહી ગયું, એટલા માટે થઈને એમ કે પહેલાં ધોરણથી જ અંગ્રેજીમાં ભણાવો એવો એક આખો ક્રેઝ ચાલુ થઈ ગયો છે. જે રિએક્શન છે એ વધારે પડતું રિએક્શન છે. એવું કરવાને બદલે હજુ પણ સમય છે આપણે સુધારી લઈએ કે છોકરાને ગુજરાતી માધ્યમમાં ભણાવવામાં કાંઈ જ વાંધો નથી, એ ખરેખર લીડર બનશે. પણ એનું અંગ્રેજી પણ, જેમ એમણે કહ્યું, અંગ્રેજી પણ સારું આપણે કરીએ અને દરેક સ્કૂલમાં, સરકારી સ્કૂલમાં પણ આપણે આવી વ્યવસ્થા તો કરેલી જ છે, પણ હજુ વધારે સુદૃઢ બનાવીએ કે સારા અંગ્રેજીના ટીચરો મારફતે અંગ્રેજીનું પણ એનું જ્ઞાન વધારવાની કોશિશ કરીએ કે જેથી શાળા પૂરી થાય પછી ગમે તે મીડિયમમાં ભણવાની એની તૈયારી હશે, પછી એ છોકરો તૈયાર થઈ જશે, છોકરો કે છોકરી, આવું આપણે કરી શકીએ. મારો છેલ્લો જે સવાલ છે જેના પછી આપણે ઓપન હાઉસ ઓપન કરીએ, એ તમને બંનેને છે. એક બંગાળી જ્યારે બંગાળીને મળે તો બંગાળીમાં વાત કરે છે, એક મહારાષ્ટ્રીયન વ્યક્તિ મહારાષ્ટ્રીયન વ્યક્તિને મળે તો મરાઠીમાં વાત કરે છે, એક ગુજરાતી બીજા ગુજરાતીને મળે ત્યારે શરૂઆત અંગ્રેજીમાં કરે છે, અને અંગ્રેજી આવડતું હોય કે ના આવડતું હોય, કોઈ કોઈક એક જગ્યાએ આપણને ગુજરાતી હોવાનો કાં તો ગુજરાતી ભાષાનો શોખ છે, અને આપણે લિટરેચરની ભલે આપણે લોકો સાહિત્ય સુધી ત્યારે પહોંચશે જ્યારે એમને પહેલાં ભાષા વાલી લાગશે. જો ભાષા જ વાલી નહીં લાગે તો એમાં વધુ રુચિ ડેવલપ કરવાનો તો કોઈ સવાલ નથી. તો આજે માનસ છે જે ગુજરાતી ભાષા માટેનો જે ક્ષોભ છે, એ માનસને બદલવા માટે આપણે શું કરી શકીએ? આમાં આપણી અસ્મિતાનો સવાલ છે, એ માત્ર ભાષા અંગેનો નહીં, બીજી બધા બીજા જે ક્ષેત્રો છે એ ક્ષેત્રોમાં પણ ગુજરાતની અસ્મિતા જે છે એને મજબૂત કરવાની એની આવશ્યકતા છે. કનૈયાલાલ મુનશીએ ઘણું કામ કર્યું પણ પછી વળી પાછું એ ઢીલું પડ્યું છે, અને આપણે આપણી અસ્મિતા ગુમાવી છે. એ અસ્મિતાને ફરીથી લાવવાની, એનું પુનર્જાગરણ કરવાની જરૂર છે. આને માટે આપણે વારંવાર મળવું જોઈએ, આવી જાતના સંવાદો ગોઠવવા જોઈએ. આ સંવાદોને મીડિયા દ્વારા અને એટલો પ્રચાર પ્રસાર કરવો જોઈએ અને કેટલાક દાખલાઓ આપવા જોઈએ. જો એક નાનકડો દાખલો એક મિનિટમાં આપું, આપ સૌ આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું નામ જાણો છો, દુનિયાનો પ્રખર વૈજ્ઞાનિક, મહાન વૈજ્ઞાનિક. આ માણસની માતૃભાષા હિબ્રુ હતી, એ જોઈ શકતા, અને એ રહેતા હતા જર્મનીમાં. એટલે થોડો વખત જર્મનીમાં હતા, પણ પછી એમને જર્મનીમાંથી નાઝીના સમયમાં હિજરત કરવી પડી અને અમેરિકા ગયા, ત્યાં અંગ્રેજી ભાષામાં કામ કરવા માંડ્યા. પછી જ્યારે એમણે થિયરી ઓફ રિલેટિવિટીની શોધ કરી, જે આજે એટલી મોટી શોધ ગણાય છે કે સમસ્ત બ્રહ્માંડ છે એ બ્રહ્માંડને સમજવા માટે થિયરી ઓફ રિલેટિવિટી એ પાયામાં છે. ત્યારે એમને કોઈકે પૂછ્યું કે તમે આ થિયરી ઓફ રિલેટિવિટી શોધી તે અંગ્રેજી ભાષામાં શોધી કે જર્મન ભાષામાં શોધી? ત્યારે એમણે બહુ સુંદર જવાબ આપ્યો છે કે મેં ન તો એને અંગ્રેજી ભાષામાં શોધી છે કે ન તો મેં એને જર્મન ભાષામાં શોધી છે, મેં એને મારી માતૃભાષા હિબ્રુ છે એ હિબ્રુ ભાષામાં મેં થિયરી ઓફ રિલેટિવિટી શોધ કરી છે, અને ઇક્વલ ટુ એમસી સ્ક્વેર્ડ એ મેં મારા હિબ્રુની અંદર આ કરેલી છે. હવે એ પોતે તો હિબ્રુ ભાષા ભણવા માટે ક્યાંય ગયા નહોતા, કેમ કે એ વખતે ત્યાં જે જ્યુઈશ લોકો રહેતા હતા એમને જર્મન ભાષામાં ભણવું પડતું હતું, જર્મનીમાં રહેતા હતા તે, હંગેરીમાં રહેતા હતા અને હંગેરિયનમાં ભણવું પડતું હતું, કેમ કે યુરોપની અંદર આવી ચર્ચા થતી જ નથી. યુરોપમાં દરેકે દરેક દેશની પોતાની ભાષા છે, અને માતૃભાષામાં પ્રી પ્રાઇમરીથી માંડીને તે યુનિવર્સિટી સુધીનું એજ્યુકેશન અપાય છે, પછી એ મોટો દેશ હોય કે નાનો દેશ હોય. જર્મનીની અંદર એટી મિલિયન લોકો રહે છે, 8 કરોડ લોકો રહે છે, પણ ત્યાં માતૃભાષામાં જ શિક્ષણ અપાય છે, પછી સેકન્ડ લેંગ્વેજ તરીકે ઇંગ્લિશ શીખે છે, ફ્રેન્ચ શીખે છે, અને એમાં પણ કેટલાક કોર્સિસ હોય છે, પણ માતૃભાષા એ માધ્યમ છે. આ તો મોટો દેશ છે. તમે ત્યાંથી સ્વીડન જાઓ તો સ્વીડનમાં 90 લાખની વસ્તી છે, ત્યાં સ્વીડિશ ભાષામાં શિક્ષણ અપાય છે, કોઈક સવાલ જ ઉઠાવતું નથી કે આ ભાષામાં ભણીએ કે તે ભાષામાં.
એનાથી નજીકમાં જાઓ, આ બાજુ એ નોર્વે જાઓ કે આ બાજુ એ ફિનલેન્ડ જાઓ. ફિનલેન્ડે આપણા બધાના કિસ્સામાં નોકિયા મૂકી દીધો છે. ફિનલેન્ડની વસ્તી 50 લાખની છે, અને 50 લાખની વસ્તી વાળો દેશ એ ફિનિશ ભાષામાં આખું શિક્ષણ આપે છે, કે જ્યાં સુધી તમે તમારી માતૃભાષામાં શિક્ષણ ન આપો ત્યાં સુધી તમારી સર્જનશીલતા એ વિકસે નહીં, તમારો કલ્ચર પણ કાચો પડે અને આખી સભ્યતા કાચી પડી જાય. ત્યાંથી આ બાજુએ બીજી બાજુએ જાઓ ત્યારે એક નાનકડો દેશ છે, એનું નામ છે આઇસલેન્ડ. આઇસલેન્ડની વસ્તી 35 લાખની છે, એટલે અમદાવાદથી અડધી વસ્તી થઈ, અને ત્યાં આઇસલેન્ડિંગ લેંગ્વેજની અંદર જ ભણાવવામાં આવે છે. આપણે જ નસીબ જોગે કે કમનસીબે જે કહેવું હોય તે તમે કહી શકો કે આની ચર્ચા થાય છે. જે માતૃભાષા છે એ જન્મભાષા છે, અને એટલા માટે સાહેબે કહ્યું, અઢિયા સાહેબે કહ્યું તે પ્રમાણે જનની જન્મભૂમિષ્ઠ સ્વર્ગારૂપી કરીએ છીએ કહીએ છીએ, એમ આજે 21મી સદીમાં તમારે એ કહેવાની જરૂર છે કે જનની જન્મભૂમિ જન્મ ભાષાસ્ત સ્વર્ગારૂપી કરીએ છીએ, અને એ રીતે જો એની ગરિમાને તમે ઉપર લો તો આ વાત જે થાય છે અંગ્રેજીમાં બોલવાની, અને માફ કરજો મને કહેવા કહેતા અચકાટ થાય છે કે ખોટા અંગ્રેજીમાં બોલવાની જે ગુજરાતીઓને તેઓ છે ને એ સુધરી શકે, ધોજ ગોજ એવું પણ બોલી શકે છે આપણા ગુજરાતી. આપણે તારક મહેતાની સિરિયલ જે જોઈએ છે, દુનિયાને ઊંધા ચશ્માવાળી જે આવે છે, એમાં જ્યારે દયાબેન છે એ હિન્દી બોલતા હોય અને એમાં એકાદો ગુજરાતી શબ્દ વાપરે તો એમાંથી આપણને બધાને કેટલો શું હાંસવું આવે છે. પણ એની સામે ગુજરાતી બોલતા બોલતા આપણે 3 અંગ્રેજી શબ્દ બોલી લઈએ એના ઉપર કોઈ નહીં હશે, એમાં આપણો ઇમેજ બંધાય, એમ ઇમ્પ્રેશન બંધાય. એમાં ગુજરાત હિન્દી બોલતી વખતે ગુજરાતી શબ્દ આપણે મિક્સ થઈ જાય તો લોકો હશે, પણ ગુજરાતી આપણે કેવું બોલીએ છીએ, આપણું એક પણ ઇવન અત્યારના અમે લોકો જે બોલીએ છીએ એમાંય ઘણા બધા અંગ્રેજી શબ્દ આવી ગયા છે, એટલે આપણું ગુજરાતી જેવું થઈ ગયું છે જેમાં અંગ્રેજી શબ્દ તો વાપરીએ જ છીએ, અને એ આપણે એમ માનીએ છીએ કે એનાથી તો આપણી ઇમેજ બંધાય. હા, જે તમે વાત કીધી ને એ રીતે, પણ એમાં એવું છે કે જેમ અધૂરો ઘડો વધુ છલકાય એ પણ એમાં ક્યાંક સાયકોલોજી હશે. ગુજરાતની અંદર આપણે હોઈએ એટલે આપણે દેખાડવાની કોશિશ કરીએ કે ભાઈ મને અંગ્રેજી આવડે જો એટલે હું એનાથી શરૂઆત કરું, પણ આપણે જો 2 ગુજરાતીઓ નાયગ્રા ફોલમાં પાછા પેલા ફેરી રાઈડ કરતાં પકડાઈ જાય અને એકબીજાને જોઈને પૂછે કે તમે ક્યાં ના, પછી તો ગુજરાતીમાં જ વાત કરશે. એટલે એવું પણ છે કે એવું નથી કે ભાઈ એટલે ગુજરાતી એનું પણ પૂછશે તમે ક્યાંના, એની પર ડિપેન્ડ કરે ક્યાંના, અને પછી તો એ ગુજરાતીમાં વાત કરવાની બહુ મજા પડી જશે એ લોકોને. ઇવન ત્યાંના એનઆરઆઈ હશે કે જેને અંગ્રેજીની જ વધારે ટેવ છે, એ પણ એક ગુજરાતી ફેમિલીને જોઈને એની સાથે ગુજરાતીમાં જ વાત કરવાની કોશિશ કરશે. આ પણ એક હકીકત છે. એટલું છે કે જે દૂર રહેવા વાળા છે એ લોકોને ભાષાને સાચવવાની વધારે ઈચ્છા અને એને એમને એનું મહત્વ વધારે છે, મહત્વ વધારે છે. મને યાદ છે એમ લોકો લંડનમાં કોઈકના ઘરે રોકાયેલા તો ત્યાં એક છોકરીએ મને કીધું કે પેલું ઢૂંઢકું આપો ને, એટલે હું વિચારે જ કરું કે આ ઢૂંઢકું કે છે એટલે ઢૂંઢકું શું, કારણ કે હું અમદાવાદથી ગઈ છું, એ તો જન્મીને લંડનમાં જ રહી છે. એ એક મૂંડાની વાત કરતી હતી કે જેને ઠેઠ કાઠિયાવાડમાં પોરબંદર બાજુ મેર લોકોની જે ભાષા છે એની અંદર ઢૂંઢકું કહેવાય છે, એટલે એ પોતાના ગ્રેન્ડ મધર અને પોતાના મધર જે વર્ષોથી ત્યાં રહે છે એ જ ભાષા એ લોકો શીખતા રહ્યા છે, એટલે એટલી બધી બોલી છે. કોલેજ કાળ સુધી સતત શિક્ષકોના રોષ નો ભોગ બનેલો છું, કારણ કે એમના કરતા મારું ગુજરાતી અને અંગ્રેજી બંને સારું હતું, અને વાંચનના શોખ ના કારણે એમના કરતા હું ઘણો એડવાન્સ હતો. સેમ વસ્તુ કે આ કયા માધ્યમમાં ભણાવું એ બાબતે મારા મામાના છોકરાઓને જ્યારે એડમિશન લેવાનું હતું ત્યારે ખૂબ જ ચર્ચા થયેલી, અને એ લોકોને મારા વિરોધ છતાં અંગ્રેજી માધ્યમમાં બેસાડવા પડેલા. તો આજે જ્યારે એ લોકો સ્કૂલેથી આવે ને તો એમનું હોમવર્કનું એ લોકો એવું જોવું ને તો મારા ભાવનગરની સારામાં સારી અંગ્રેજીની સ્કૂલ છે ને, છતાં એમના શિક્ષકોની અંગ્રેજીની એટલી બધી મિસ્ટેક્સ એમાં હોય છે, પણ આપણા ગુજરાતી પરિવારે પકડી નથી શકતા. હવે મારા મામી ભણાવતા હોય તો કંઈક નવું પ્રોનાઉન્સિએશન કરે કોઈ વર્ડનું, કોઈ સ્કૂલમાં કંઈક અલગ શીખવાડે, ડિક્શનરીમાં જોવો તો અલગ હોય. હવે મારા મામાનો છોકરો એટલો બધો મૂંઝાઈ જાય ને કે 3-4 જાતના પ્રોનાઉન્સિએશન એક પણ ના હોય. તો માત્ર મારું કહેવાનું એટલું છે કે માત્ર ગુજરાતી મીડિયમમાં કે અંગ્રેજી મીડિયમમાં બેસાડી દો એ તો પછી ચર્ચાનો વિષય છે, પણ
પણ તમે કોઈ સારી સ્કૂલમાં બેસાડી દેવાથી છોકરાનો વિકાસ નથી થઈ જતો હું માનું છું, તો કોઈ કમેન્ટ હોય છે? ના, બરાબર છે, એ વાત સાચી છે કે આપણે હજુ પણ અંગ્રેજીનો મોહ છોડી શકતા નથી. ખબર છે કે અંગ્રેજી મીડિયમ શાળા માત્ર નામ પૂરતી છે, ત્યાંના શિક્ષકોને કશું અંગ્રેજી નથી આવડતું, અને છતાં આપણે આગ્રહ એવો જ રાખીએ છીએ કે અંગ્રેજી મીડિયમ ભલે થોડી મોંઘી પડે, પણ તોય એક એવરેજ મિડલ ક્લાસ પેરેન્ટ્સની પણ એ ડેમ હોય છે અંગ્રેજીમાં ભણાવી. સર, મુદ્દો એ પણ છે કે શિક્ષકો સાથે, શિક્ષકો ઉપરનો કોઈ એવો ચેક હોય કે જે ભાષામાં એ ભણાવે છે, અથવા તો જે ભાષા એ શાળા માટે કમ્પલસરી છે. ઘણી બધી ઇંગ્લિશ મીડિયમમાં આજે સવારના કોઈ કંઈક ક્વેશ્ચન લઈને આવેલું કે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અંગ્રેજીમાં જ કાં તો હિન્દીમાં વાત કરવાની, પણ તમે ગુજરાતીમાં તો ન જ કરી શકો એવો નિયમ ગુજરાતની અંદર જે અંગ્રેજી માધ્યમની શાળાઓ છે એની અંદર છે. તો એવી શાળાઓ માટે કોઈ એવો સાર્વત્રિક નિયમ હોઈ શકે, અથવા તો કાં તો ત્યાંના જ્યાં શિક્ષકો ઉપર એ પ્રકારનો ચેક હોય કે એમને પોતાને આ ભાષા જે છે એ પૂરેપૂરી આવે છે? ઘણી બધી ગુજરાતી માધ્યમની શાળાઓ જે અંગ્રેજીમાં કન્વર્ટ થઈ છે એમાં ગુજરાતી માધ્યમમાં ભણાવતા શિક્ષકો જ હવે અંગ્રેજીમાં ભણાવે છે, અને ખરેખર એમને એમની ભાષા આવડે છે કે નહીં એ પણ એટલો સવાલ. એટલે આપનો પ્રશ્ન સાચો છે. ગુજરાતમાં એક વાત છે કે સરકાર દ્વારા શાળાઓનું નિયમન એવી રીતે કરવાનું કે જેમાં આ બધા વસ્તુઓ પકડાઈ શકે, પરંતુ પ્રજા માનસની વિરુદ્ધ જઈને ગમે તેટલું પકડવાની કોશિશ કરશું તો પણ આ પ્રશ્ન પકડાશે નહીં. લોકોએ પોતે સમજવું પડશે, અને પ્રજા જે છે એ કસ્ટમર છે સ્કૂલો માટે, અને કસ્ટમર પોતે એવું ડિસાઈડ કરે કે અમારે આ પ્રકારનું સ્ટાન્ડર્ડ તમારી શાળામાંથી અપેક્ષા છે તો જ એ શાળાઓ સુધરશે. બાકી માત્ર નિયમનથી કશું થતું નથી, સરકારી તંત્ર કેટલે સુધી પહોંચી શકવાનું છે. પણ લોકોએ બધાએ મળીને આ મૂર્ખાઈ આપણને મૂર્ખ બનાવે છે આ શાળાઓ, એ વસ્તુ સમજવાની જરૂર છે. કોઈ પણ લેંગ્વેજ, કોઈ પર્ટિક્યુલર લેંગ્વેજને ગ્રૂમ કરવા માટે આપણે શું શું કરવું જોઈએ? આપણી લેંગ્વેજને ગ્રૂમ કરવા માટે, ઇમ્પ્રૂવ કરવા માટે આપણે શું શું કરવું જોઈએ? સૌથી અગત્યની વાત તો એના કૌશલ્યો છે. બોલતા આવડે, લખતા આવડે, વાંચતા આવડે, એ કૌશલ્યો જે છે એ એનો પાયો છે. કોઈ પણ ભાષા હોય એ ભાષામાં બોલ લખવા બોલવાની વાત આવે એને પહેલા તો બાકી કરવી જોઈએ. એ કરવા માટેનો જે બીજો તબક્કો છે તે એ છે કે એ ત્યારે જ બાકી થાય કે જ્યારે એનું શબ્દ ભંડોળ વધે. એટલે શબ્દ ભંડોળ વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. કેવી રીતે શબ્દ ભંડોળ વધી શકે એ જુદો આખો પ્રશ્ન છે, પણ ટૂંકમાં જવાબ આપવા માટે હું એમાં ઉદાહરણમાં નહીં ઉતરું. પણ જુદા જુદા શબ્દો જેમ જેમ આપતા જાઓ તેમ તેમ એની સંકલ્પનાઓ, એની પરિકલ્પનાઓ, એના કોન્સેપ્ટ એ બધા વિકસતા જાય, અને એ જેમ વિકસતા જાય તેમ તેમ પેલું જે મૂળ ભાષા કૌશલ્યો જે છે બોલવા લખવાનો એમાં એ વિકાસનો પ્રતિબિંબ પડે. આ બીજી અગત્ય. ત્રીજી બાબત એ છે કે ભાષા, જ્યારે શિક્ષણની વાત કરો છો ત્યારે ભાષા માત્ર ગુજરાતીના વિષયથી જ નથી શીખવાતી, વિજ્ઞાન દ્વારા પણ ભાષા શીખાય છે, ઇતિહાસ ભૂગોળ દ્વારા પણ ભાષા શીખાય છે, સમાજશાસ્ત્ર દ્વારા ભાષા શીખાય છે, અને બહારની તમે વાત કહો તો આ પતંગ ચડાવવાની ઉત્તરાયણ આવે છે ને એમાંથી ભાષા શીખાય છે. આ પાવડો ને અડધીઓ ને આ કાપ્યા ને આ ખેંચ્યો ને આ બધું જે છે ને એ કોઈ પાઠ્યપુસ્તકમાં આવતું નથી, એ આમાંથી શીખાય છે. એટલે આ રીતે ભાષા ભંડોળ વધારતા રહેવું જોઈએ, અને જુદી જુદી પરિસ્થિતિઓમાં ભાષાનું શિક્ષણ થાય છે એને આપણે માતા પિતા તરીકે, મોટા ભાઈ બહેનો તરીકે શીખવું જાણવું જોઈએ, અને એમ કરતાં કરતાં એને ધીમે ધીમે પ્રત્યાયન એનું સારું થાય, એનું કોમ્યુનિકેશન સ્કિલ સારામાં સારી થાય, એ બહુ જરૂરી છે. કોમ્યુનિકેશન સ્કિલ છે તે આનો આખોનો પાયો છે, પછી લેખિત હોય કે મૌખિક હોય, અને એની સાથે ધીમે ધીમે જ્યારે ઉંમર થાય, જ્યારે એને પ્યુબર્ટીમાં આવે, જ્યારે એ સેકન્ડરી ગ્રોથ થાય, ત્યારે સર્જનશીલતા આવતી હોય છે, સર્જનાત્મકતા, ત્યારે એને એવા નિબંધો આપવા જોઈએ, એવી જાતની કવિતાઓ. આ બહેને હમણાં આપણને એક કવિતા સંભળાવી, આ કવિતા છે તેની અંદર કેટલો બધો ભાવ ભરેલો છે. આ જે સંવેદના છે એ સંવેદનાનો વિકાસ થતો જાય, અને એમ કરતાં કરતાં એનામાં સર્જનાત્મકતા આવે, પણ એ સર્જનાત્મકતાની સાથે સાથે એમના સંસ્કૃતિ જન્મે, અને આ રીતે સર્જનાત્મકતા અને એની સંસ્કૃતિ અને એની કોમ્યુનિકેશન સ્કિલ જો વધે તો ધીમે 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 ભાષાનો વિકાસ થાય છે, અને જેવો ભાષાનો વિકાસ થાય એવી સેકન્ડ લેંગ્વેજ સારી થાય,
થર્ડ લેંગ્વેજ ભણતા હોય તો એ પણ સારી થાય, પછી એ સંસ્કૃત હોય, હિન્દી હોય વગેરે. અને બીજા વિષયોની અંદર જે ભણતર છે એ ભણતર, એનું જે શિક્ષણ છે, એની જે કેળવણી છે, એ પણ એની સાથે સારી થતી હોય છે. અને માત્ર શિક્ષણની જ વાત નહીં પણ ઘરમાં પણ કેળવણી હોય છે. ઘરમાં માતા પિતા બોલે છે, બીજા લોકો બોલે છે, એટલે ઘરમાં પણ એનું જે સ્ટાન્ડર્ડ છે તે ઊંચું થાય, શાળામાં ઊંચું થાય, કોમ્યુનિટીની અંદર, સમુદાયની અંદર એ સ્ટાન્ડર્ડ ઊંચું થાય. આવી રીતે એની જેને મલ્ટીપ્લાયર ઇફેક્ટ કહેવામાં આવે છે, હવે મલ્ટીપ્લાયર ઇફેક્ટ આ રીતે તમે ઉત્પન્ન કરી શકો. કે મેં કેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં જોયું છે અને મારી પાસે નામ પણ છે એમના, કે એ લોકો ગુજરાતી ભણાવતા જ નથી, ફ્રેન્ચ શીખવાડે છે, બીજી બધી લેંગ્વેજ શીખવાડે છે, પણ ગુજરાતી નથી શીખવાનું તમારે. એટલે બાળકોની ગુજરાતી આવડતું જ નથી. અને બીજી વાત કેવી છે કે હું 30 વર્ષથી હું ગુજરાતી ને સંસ્કૃત ભણાવું છું અને ઇંગ્લિશ મીડિયમના બાળકોને ભણાવું છું. તો જ્યારે અમારી પેરેન્ટ્સ મિટિંગ હોય છે તો પેરેન્ટ્સ મિટિંગમાં પેરેન્ટ્સ બધા વિજ્ઞાન ગણિતમાં જતા રહે કે મારું બાળક શું કરે છે, પણ મારી પાસે કોઈ જ નથી આવતું કે મારું છોકરું ગુજરાતીમાં કેટલે પહોંચ્યું, સંસ્કૃતમાં કેટલે પહોંચ્યું. ત્યારે મને બહુ જ દુઃખ લાગે છે કે મા બાપે જાગવાની જરૂર છે કે મારું બાળક ગુજરાતીમાં ક્યાં ઊભું છે. કે આજે મારું બાળક નાટ્ય શિબિર કરી તમે એમાં ગુજરાતીના સંવાદો ક્યાં સુધી બોલી શક્યું છે, કોઈ મા બાપ મારી પાસે નથી આવતું. તો હું એમ કહું આપને ડિયર સર કે આપણે શું કરી શકીએ આ મા બાપને જગાડવા માટે, અને આ જેવી સ્કૂલો ચાલે કે જ્યાં ગુજરાતી નથી ભણાવતું એને કંઈ આપણે કાંઈ ના કહી શકીએ કે ભાઈ ગુજરાતી તો તું શીખવાડ એમને. તમે 10મા ધોરણ બોર્ડમાં સંસ્કૃત ને 5 વિષયમાં ગણિત નથી, એટલે લોકો માની લે છે કે આમાં પાસ થઈશું તો શું, ન પાસ થઈશું કરશું, એટલે 5 વિષય ભણી લઈશું એટલે ચાલશે, એટલે મારું સંસ્કૃત તો બિચારું સાવ સુઈ ગયું. એક વસ્તુ એવી છે કે ગુજરાત બોર્ડની શાળાઓ માટે તો 12મા ધોરણ સુધી ગુજરાતી ભણવું, 10મા ધોરણ સુધી ગુજરાતી ભણાવવું કમ્પલસરી છે, આ તો બહુ ફેક્ટ છે. પણ પેરેન્ટ્સ જે છે એ CBSE અને અન્ય બોર્ડની જ્યારે શાળાઓ પસંદ કરે છે, હવે CBSE શાળાનો હેતુ એવો હોય છે કે પર પ્રાંતના લોકો પણ ગુજરાતમાં આવે અને એનું બાળક જો ગુજરાતી ન જાણતું હોય, માન લો 9મા ધોરણમાં બેસે સીધા, તો એવી કેટલીક શાળાઓ હોવી જોઈએ કે જ્યાં ગુજરાતી ન આવડતું હોય તો પણ એ ભણી શકે બાળક. એટલા માટે પરપ્રાંત બીજા જે બોર્ડ છે એમાં ગુજરાતી કમ્પલસરી કરવું કદાચ આવશ્યક નથી, અને એ કદાચ બધાને નડે પણ ખરું, કારણ કે બીજા રાજ્યમાંથી કોઈ આવતા હોય તો. ઓપ્શનલ તો છે જ. CBSE બોર્ડમાં ઓપ્શનલ લેંગ્વેજમાં ગુજરાતી છે, પણ શાળાઓ જે છે એ ઓપ્શન, એમાં એવું છે કે જો શાળાના 100 વિદ્યાર્થીમાંથી માત્ર 2 વિદ્યાર્થી જો ગુજરાતી ભણવાવાળા હોય તો શાળા કદાચ એના શિક્ષકની વ્યવસ્થા ન પણ કરી શકે, એટલા માટે ઓપ્શન ન પણ આપે. એવું બને કે જે તે શાળા ના આપે, પણ આપણે પેરેન્ટ્સ તરીકે શું જાગૃત થઈને કરી શકીએ કે ભાઈ આપણે તો એટલું સમજીએ કે આપણે એટલીસ્ટ આપણા બાળકને એવી સ્કૂલમાં ન ભણાવીએ કે જ્યાં ઇવન ઓપ્શનલ લેંગ્વેજ તરીકે ગુજરાતી નથી શીખવાડવામાં આવતું. એ પેરેન્ટ્સ વચ્ચેની જે જાગૃતિનું કામ કરવાનું છે, રાજેન્દ્રભાઈ બેઠા છે, ગુજરાત સાહિત્ય પરિષદ પણ ઘણું કરી રહી છે અને અમે પણ જુદા જુદા માધ્યમથી એનો પ્રચાર કરીએ છીએ. નમસ્તે સાહેબ, હું પોતે ટીચર છું. રાજેન્દ્રભાઈ બેઠા છે, વિદ્યાપીઠની સાહેબ બેઠા છે, આપ પણ ખૂબ તજજ્ઞ છો, આપને ઘણી વાર સાંભળ્યા છે. હમણે જ્યારે 8 પ્રાથમિક શાળામાં ગયું અને એની સુનાવણી હાથ ધરાય હાજર શિક્ષકોની, ત્યારે મારા બહુ દુઃખ સાથે જણાવવું પડે છે કે હું પોતે ગુજરાતીનો ટીચર હોવા છતાંય DEO કક્ષા, અને એ પરિપત્ર થયો છે એટલે એમાં DEOનો કોઈ વાંક નથી, પણ પહેલાં એમ જોવામાં આવે છે કે આચાર્ય બરાબર હોવું જોઈએ, પછી ગણિત વિજ્ઞાન એના શિક્ષક હોવા જોઈએ, પછી ત્રીજો વિકલ્પ અંગ્રેજીનો મૂકવામાં આવ્યો છે કે અંગ્રેજીના શિક્ષક રહે છે. તો ગુજરાતીનો શિક્ષક ફાજલ થાય તો વાંધો નહીં, પણ અંગ્રેજીનો શિક્ષક પહેલાં રહે છે. 4 શિક્ષક છે ધારો કે, તો પહેલાં આચાર્ય રહેશે આચાર્ય સાથે, બીજા ગણિત વિજ્ઞાનના રહેશે અને ત્રીજા અંગ્રેજીના રહેશે, અને ચોથો શિક્ષક ગુજરાતીનો જો રહી શકે હોય તો રહેશે, નહીંતર પછી બીજા કોઈ વિષયનો રહેશે, કારણ કે ગુજરાતી તો કોઈ પણ ભણાવી શકે.
આ જે માન્યતા છે અને ગવર્નમેન્ટ તરફથી આ જે નીતિ થઈ છે એની બાબતે આપને શું કહેવું છે? ભાઈ જો એક વસ્તુ સમજી લઈએ, મેં મારી પોતાનામાં કીધું કે આપણે આપણી સરકારી પ્રાથમિક ગુજરાતી મીડિયમની શાળાઓમાં સારું અંગ્રેજી શીખવી નથી શકતા, એને કારણે ગામડાના પેરેન્ટ્સ પણ આજે પોતાના છોકરાઓને પ્રાઇવેટ સબસ્ટાન્ડર્ડ સ્કૂલોમાં બેસાડવાની કોશિશ કરે છે. અમારો પ્રયત્ન એવો છે ભાઈ કે ભાઈ અંગ્રેજી થોડુંક સારું આવડતું હોય એવા ટીચર જો એક સ્કૂલમાં હોય તો પાંચમા ધોરણથી આપણે હવે જે અંગ્રેજી શીખડાવીએ છીએ એ છોકરાઓનો પાયો કંઈક સારો થાય. ગુજરાતી ભાષામાં તો બધા જ ટીચરને આવડે છે, ગુજરાતી ભાષા શીખડાવવાનું બધા ટીચરને આવડે છે. સમાજ વિજ્ઞાનનો હશે તો પણ એ ગુજરાતી ભાષા શીખડાવી શકશે, વિજ્ઞાનનો શિક્ષક પણ શીખડાવી શકશે. આપણે અહીંયા કંઈ સાહિત્યના નિષ્ણાત ગુજરાતી ટીચરોની પાંચમા ધોરણમાં જરૂર નથી. અને એટલા માટે તેને આવી પોલિસી બનાવેલી છે. આપણે જે ભૂતકાળમાં ભૂલ કરી છે કે સરકારી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજીના ટીચર જ ના આપ્યા, અને આપણી જે જૂની પેઢીના ટીચરો 200,000 પીટીસી ટીચરો એવા છે જૂના આપણા કે જે લોકોએ 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં અંગ્રેજી ભણ્યા જ નથી. ત્યારે 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં અંગ્રેજી કમ્પલસરી નહોતું, અંગ્રેજી છેલ્લા 5 વર્ષથી કમ્પલસરી ભણ્યું છે બોર્ડ એક્ઝામમાં. તો એ જૂની પેઢીના માણસો જે લોકો અંગ્રેજી કોઈ ભણ્યા નથી એ આપણા છોકરાઓને શું અંગ્રેજીનો પાયો નાખે છે? અને ગામડાઓની હાલત પણ તમે જુઓ, ગામડાઓમાં એને કારણે થઈને લોકો પ્રાઇવેટમાં શિફ્ટ કરવા માંગે છે. એટલા માટે પોલિસી બિલકુલ વ્યાજબી છે. સર, મારો ક્વેશ્ચન એ છે કે જો માતૃભાષામાં શિક્ષણ મળે તો જે ટેકનોલોજીકલ નો હાઉ છે, પેટન્ટ અને ઇનોવેશનની પ્રક્રિયા છે, એ ગુપ્તતા બી જળવાઈ શકે એવું મારું અંગતપણે માનવું છે. પણ એ જો માતૃભાષામાં શિક્ષણ લે તેમ છતાં બી એવા કેટલા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે કે જેને માતૃભાષામાં રિસર્ચ કરવા માટેનું પ્રોત્સાહન આપે. એવી જ રીતે આપણા કેટલાક લોસ છે, તો મારી જાણવા આવ્યું છે કે એ લો જે છે એનું જ્યારે કોર્ટની અંદર દલીલો હોય તો એનું ઇંગ્લિશ ઇન્ટરપ્રિટેશન જ મહત્વ ન્યાયાધીશ સાહેબ લેતા હોય છે, નહીં કે ગુજરાતી અથવા એની બીજી કોઈ ભાષામાં. એટલે આ બે બાબત ઉપર થોડુંક પ્રકાશ આપો. આ જે છે તે આપણે માનસિકતા આધારિત પ્રશ્ન છે. મેં હમણાં જ કહ્યું કે ફિનલેન્ડની અંદર 50 લાખ લોકો છે પણ તે છતાં ફિનિશ ભાષામાં એકડે એકથી માંડીને તે પીએચડી ને પોસ્ટ પીએચડી સુધી એની જ ભાષામાં કામ કરે છે. તો ત્યાં એને જે કોર્ટ છે તે પણ એને માન્ય કરે છે. આ બધું થાય છે. આપણે હજી પૂરેપૂરા સ્વતંત્ર થયા નથી. નામને વાસ્તે આપણે સ્વતંત્ર થયા છીએ, 67 વર્ષ વીતી ગયા અને તે છતાં 67% લોકો ગરીબીની રેખા નીચે છે. આવી આપણી પરિસ્થિતિ છે, એ આપણે સ્વીકારવું જોઈએ. એકવાર તમે નક્કી કરો કે ભાઈ આપણે આ જાતનું બાયલિંગ્વાલિઝમ, ટ્રાયલિંગ્વાલિઝમ, મલ્ટીલિંગ્વાલિઝમ કરવું હોય તો ગુજરાતીને તમે પ્રમોટ કરીને સરખી રીતે ચલાવો, સાથે અંગ્રેજી પણ રાખો. અંગ્રેજી રાખવામાં કોઈ વાંધો નથી. આપણા ઉમાશંકર જોશીએ કહ્યું કે અંગ્રેજી તો ભાઈ ખપની ભાષા છે, તો ખપ પૂરતી શીખી લો. પણ આપણે એ ખપ પૂરતી શીખવાને બદલે આપણે પોતે વેચાઈ ગયા છીએ. આ આપણી માનસિકતાનો સવાલ છે અને એમાં ફેરફાર કરવાની જરૂર છે અને એમાં મજબૂત થઈને આગળ વધવાની જરૂર છે. એટલે બહુ જટિલ પ્રશ્ન છે. આજે એકદમ બધો ફેરફાર નહીં થાય પણ જો સરકાર નક્કી કરે કે આપણે આ કરવું છે તો આ એક વસ્તુ છે, સમાજ નક્કી કરે કે આપણે આ કરવું છે તો એ થઈ શકે એવું છે. આમ સમાજ અને સરકાર બંનેને સાથે રહીને આ કાર્ય કરવાનું છે. એક નાનો દાખલો આપું, અઢિયા સાહેબ અહીંયા બેઠા છે એટલા માટે ખાસ આપું કે હજી ગુજરાત સરકારે ભાષાની નીતિ નક્કી કરી નથી. ભાષાની નીતિ નક્કી કરવી પડે. આ ભાષાની નીતિ જો નક્કી થાય તો તમારો જે પ્રશ્ન છે એનો જવાબ આપોઆપ એમાં આવશે. આ ભાષાની નીતિ નક્કી કરવાની વાત છે, તે એક બાબત છે. બીજી બાબત એ છે કે આજે ઇકોનોમિક વેલ્યુ એટલી બધી વધી ગઈ છે કે આપણે એ બાળકનું શું થશે એનું ભૂલી જઈએ છીએ, બીજાનું શું થશે. આપણે અંગ્રેજીની પાછળ દોટ મૂકી છે. અંગ્રેજીનો કોઈ વાંધો નથી, અંગ્રેજી શીખવું જ જોઈએ હું માનું છું. હું પોતે પણ ગુજરાતીમાં ભણ્યો પણ પછી મેં અંગ્રેજીમાં મારું પ્રભુત્વ મેળવ્યું અને આજે મારા પુસ્તકો ઓક્સફર્ડથી પ્રસિદ્ધ થયા છે, લંડન યુનિવર્સિટીમાંથી પ્રસિદ્ધ થયા છે અને દુનિયાભરની 500 કરતાં વધારે યુનિવર્સિટીમાં એ ટેક્સ્ટ બુક કે રેફરન્સ બુક તરીકે ચાલશે, બધા અંગ્રેજીમાં છે. એટલે અંગ્રેજી શીખી શકાય છે પણ આપણે વેચાઈ ગયેલા લોકો છીએ.
અને આપણી માનસિકતા વિકૃત થઈ ગઈ છે, એને બદલવાની જરૂર છે. એક નાનકડો દાખલો આપીને હું વિરમેશ. આજે અત્યારે 21મી સદીની જે કટોકટી ઊભી થઈ છે ભાષા અંગેની, એ બીજી કટોકટી છે. પહેલી કટોકટી 19મી સદીમાં ઊભી થઈ. અહીંયા અમે બેઠા હતા ત્યારે હું એ વાત કરતો હતો કે 19મી સદીમાં જ્યારે ખંડેરાવ ગાયકવાડ રાજા થયા ત્યારે એમણે કહ્યું કે આ ગુજરાતી ભાષા તો પેલી શુષા પૈસાચાર જેવી છે, બહુ સામાન્ય છે, કાચી છે. એટલે એમણે એમ કહ્યું કે ભલે પ્રજા ભાષા ગુજરાતી હોય પણ રાજભાષા એ મરાઠી થશે. આ 19મી સદીની વાત છે. આ રાજભાષા મરાઠી અને પ્રજા ભાષા ગુજરાતી, આવી જાતનો પરિપત્ર જ્યારે નીકળ્યો ત્યારે આપણે ત્યાં એક મજબૂત માણસ જે ગુજરાતીના ખા હતા એ વખતે જીવતા હતા, એમનું નામ કવિ દલપતરામ રાયભાઈ. તો કવિ દલપતરામે ખંડેરાવને કાગળ લખ્યો કે ભાઈ આ તમે ખોટું કરી રહ્યા છો અને સુધારો. એ કાગળને એમને જવાબ ન મળ્યો એટલે બીજો કાગળ રિમાઇન્ડર લખ્યો, એનો પણ જવાબ ન લખ્યો ન મળ્યો. એટલે દલપતરામ રાયભાઈ એ સીધા ત્યાં વડોદરા ગયા અને જે દિવસે એમનો આ બધા લોકો મળવાના હતા એમના રાજ્યના લોકો ત્યાં જઈને ત્યાં ઊભા રહી ગયા સામે. એટલે ખંડેરાવ જોઈ રહ્યા કે આવો કોણ માણસ આવ્યો છે. એટલે એમણે પૂછ્યું કે આપ કોણ છો, શેને માટે આવ્યા છો. એટલે એ માણસે ગુજરાતી ભાષાની મહત્તા એની સમૃદ્ધિ બતાવવા માટે એમણે એમ કહ્યું કે રૂઢી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું હું, વકીલ તરીકે અહીંયા આવ્યો છું. કોનો વકીલ છું હું? ગુજરાતી વાણીનો, કહ્યું રૂઢી. પહેલો રૂઢી શબ્દ વાપર્યો, રૂઢી ગુજરાતી વાણી. અને કોના જેવી છે? તમે ભલે રાજા હો પણ મારી જે ભાષા છે રાણીના આ લેવલની છે. રૂઢી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. એટલે પેલા ખંડેરાવ તો ચમક્યા કે આ શું છે, આ શું કે, પણ તમારે જોઈએ છે શું? એટલે આગળ એ બોલવા બોલ્યા, પણ એ કવિતામાં બોલ્યા, એ પ્રોઝમાં નહીં બોલ્યા, પોએટ્રીમાં બોલ્યા. આ જાતનો એક સમૃદ્ધ માણસ, એણે કહ્યું કે ચૌટામાં લોટાણી, ચૌટામાં લોટાણી મહારાણી ગુજરાતી વાણી, આવા જવાબો આપ્યા. અને પછી તો આખો મોટો સંવાદ છે. એકવાર અમે ત્યાં ગુજરાતી સાહિત્ય પરિષદમાં રાજેન્દ્રભાઈ ને બધા હતા ત્યારે એ કરેલું, એના ઉપરથી એક નાટક થયેલું છે. ટૂંકમાં હું એ કહેવા માગું છું કે એ એક દલપતરામે ત્યાં જઈને રાજાને ખખડાવ્યા અને એનું પરિણામ એ આવ્યું કે એણે એ પરિપત્ર પાછો ખેંચ્યો, ગુજરાતી ભાષા રાજભાષા પણ બની અને પ્રજા ભાષા પણ બની અને શિક્ષણની ભાષા પણ બની અને ત્યાં લાઇબ્રેરીઓ થઈ વગેરે વગેરે. આ એક વ્યક્તિએ એને પ્રજા ભાષા અને રાજભાષા વચ્ચેનો ભેદ હતો તેને તોડી નાખ્યો. આજે 21મી સદીમાં જે પ્રોબ્લેમ ઊભો થયો છે એ પ્રજા ભાષા વર્સસ રાજભાષાનો નથી પ્રોબ્લેમ, એ પ્રજા ભાષા વર્સસ પૈસા ભાષાનો પ્રોબ્લેમ છે. આપણે બધા ઇકોનોમિક વેલ્યુઝને માટે આ દોડીએ છીએ. આપણા બાળકો આ થાય તે થાય, અમેરિકા જાય, અહીંયા જાય, ત્યાં જાય અને ત્યાંથી કરોડાધિપતિ અને અબજોપતિ થાય એને માટે. એટલે આ અત્યારની જે સમસ્યા છે તે પ્રજા ભાષા વર્સસ પૈસા ભાષાની સમસ્યા છે. અને એને જો સોલ્વ કરવી હોય તો તે વખતે એક દલપત્રમે સોલ્વ કરી. મારું માનવું એવું છે કે આજે આ સોલ્વ કરવી હોય તો તમારે ઓછામાં ઓછા 10 દલપતરામ જોઈશે. થેન્ક યુ વેરી મચ. આપણે ગુજરાતી ભાષાનું મહત્વ અને અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ એ બધું મેળવવાની જે સ્પર્ધામાં છીએ અત્યારે, અને આજના શિક્ષણ જગતની એક મોટી કમનસીબી એ છે કે ગણિત અને વિજ્ઞાનના જ માર્ક ગણાય છે. જ્યારે 12મા ધોરણમાં મારો પુત્ર હતો ત્યારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ આ 3 માર્ક ગણાય છે. પણ હું એમ કહું છું કે ભાષા છે, શિક્ષણ છે, પણ આપણા પુત્ર પુત્રીઓ હોય એ ખરેખર તો એ પોતે જીવંત વ્યક્તિ છે. તો જ્યાં એ રહે છે માતૃભાષાના માહોલમાં, જ્યાં માતૃભાષા બોલાય છે ત્યાં એની પાસે આ શિક્ષણની પાછળ એવો કોઈ સમય નથી રહેતો કે ગુજરાતીની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિઓ વાંચી શકે, પોતાના વિચારોનું આદાન પ્રદાન કરી શકે અને ઉચ્ચતમ સંસ્કાર પ્રાપ્ત કરી અને એ કંઈક ગુજરાતીની અંદર પ્રભુત્વ મેળવી શકે. આજનો જ આપને તાજો અનુભવ કહું કે મારો દીકરો આઈઆઈટી મદ્રાસમાં માસ્ટર્સ કરે છે
હવે એણે મને એ ટિકિટ મોકલી ત્યાંથી કે મમ્મી આ રીતનો પ્રોગ્રામ છે અને તું જજે કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સમાં. હવે હું પોતે મારા પોતાના વખાણ કરવા નથી માગતી, પણ પહેલેથી મેં મારા છોકરાઓને ગુજરાતી ભાષામાં જ પ્રભુત્વ મેળવે એવી બધી જ શરત સાથે મેં એ લોકોને પાંચમા ધોરણથી ઇંગ્લિશ શીખવાડી સરસ રીતે. પણ આજે સારી રીતે ગુજરાતીમાં વિચારી શકે છે, બધું કરી શકે છે, પણ સાથે સાથે આ ઇંગ્લિશ ભાષાને લીધે વ્યક્તિત્વ વિકાસ અને વિચારોના આદાન પ્રદાનમાં ગુજરાતી ભાષા હાસ્યપાત્ર બને છે. આ અંગે આપનું શું વિચારવું છે? ચર્ચા થઈ ગઈ છે, તમે જે વાત કરી તે બહુ મુદ્દાની છે, પણ આપણે આમાં બહુ મોટો ફેરફાર કરવો પડશે. મેં હમણાં જરા જુદી રીતે કહ્યું કે તમારે 10 દલપતરામની જરૂર પડશે, અને એ રીતે એનામાં એમાં જે 3 બાબતો પડી છે, એક કોમ્યુનિકેશન, બીજું કલ્ચર અને ત્રીજું ક્રિએટિવિટી. મેં અંગ્રેજીમાં જાણી જોઈને આ 3 શબ્દો વાપર્યા, કારણ કે બધા સીથી શરૂ થાય છે, આ માતૃભાષામાં પડેલું છે, પણ આપણે એને ઉજાગર નથી કરી શકતા. આપણે માતૃભાષાના શિક્ષણ, ગુજરાતીના શિક્ષણને બહુ અવગણના કરીએ છીએ. પેલા બહેને ત્યાં જે પ્રશ્ન પૂછ્યો એની સાથે હું સંપૂર્ણતે સંમત છું, અને અઢિયા સાહેબે જે જવાબ આપ્યો તે બરાબર છે. એમાં માત્ર એક વાક્ય ઉમેરવા માગુ છું, કારણ કે હું CBSEનો ચીફ એડવાઇઝર છું, એટલે મને ખબર છે કે CBSEએ ગુજરાતી ભાષાનો સુંદર અભ્યાસક્રમ રચ્યો છે, CBSEએ એના પાઠ્યપુસ્તકો રચ્યા છે, પણ અહીંયા જે CBSEની સાથે જોડાયેલી શાળાઓ છે એ ગુજરાતી ભણાવતા નથી, કારણ કે ગુજરાતીના શિક્ષક રાખવા પડે. જો ગુજરાતીના શિક્ષક રાખે તો મારું માનવું છે કે વધારે ને વધારે વિદ્યાર્થીઓ આવે. એટલે આને અંગે કંઈક નીતિ નિયમ કરવાની જરૂર છે, અને એમાં જો આપણે એક ગુજરાત માટે આજનો જે સમારંભ થયો છે, આજે જે સુંદર ચર્ચા થઈ રહી છે, એને આધારે એક નિર્ણય લેવામાં આવે કે ગુજરાતમાં ગુજરાતી ભાષા, માતૃભાષા અને બીજી ભાષાઓ એના અંગેની નીતિ શું હોઈ શકે, એક જો પોલિસી લેવા ડિસિઝન લેવામાં આવે તો આ બધા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના ઉત્તર આપણે એ પોલિસીમાંથી મેળવી શકીએ. આજે જે જરૂરિયાત છે તે ભાષા અંગેની, ગુજરાતમાં ભાષા અંગેની પોલિસી નિયત કરવાનો. અમને ખૂબ આનંદ છે કે આપની સાથે આજે બંને જે ગેસ્ટ છે એ પોલિસી માટે, માર્ગદર્શન માટે અને મૂલ્યાંકન ત્રણે ત્રણ માટે એમનો એ બંનેનો અવાજ જે છે સક્ષમ છે ને ત્યાં સુધી પહોંચી શકે એમ છે. એટલે આપણે સાચી વ્યક્તિઓ સામે આ પ્રશ્ન મૂક્યો છે, અને તમે આટલું સારું ઓડિયન્સ રહ્યા છો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર, અને બંને યજમાનોનો, બંને મહેમાનોનો પણ ખૂબ ખૂબ આભાર આજે અમારી સાથે જોડાવા માટે. હાજી, આથી કેળવણીનો જે હેતુ છે એ સર્વાંગીણ વિકાસ માટેનો છે, તો પોતાની માતૃભાષામાં એ પોતે સહેલાઈથી, સરળતાથી, મૌલિકતાથી પોતાના વિચારો પ્રદર્શિત કરી શકે છે, એમાં અમને આનંદ આવે છે. એ આનંદ આવે છે એની સાથે સાથે એનો માનસિકતાનો વિકાસ પણ થાય છે. આજે બન્યું છે એવું સાહેબ, દહેજ સાહેબ, અઢિયા સાહેબ, કે મેન્યુ થઈ ગયો છે કે આપણા બાળકને તો આપણે ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકવાનું. હવે ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાથી એની માનસિક શક્તિનો તો વિકાસ થતો નથી, માનસિકતા તો વિકસતી નથી, શારીરિક શક્તિ નથી વિકસતી. કઈ રીતે કે એ વિદ્યાર્થી એટલા બધા ઇંગ્લિશના અઘરા શબ્દો એના અર્થ પણ સમજતા નથી, એના વાક્યો પણ બોલી શકતા નથી, એના શરીર અને મન ઉપર એની વિકૃત અસર થાય છે. આજે વ્યાયામ જે કસરત છે એ કસરત છે એને મળતી નથી. એ આખો ભાવ એ જ વિચારમાં વિદ્યાર્થી રહ્યા કરે છે કે મારે તો અંગ્રેજી મીડિયમ છે ને, બહુ અઘરું મીડિયમ છે, મારે તો સારી તો ટ્યુશન રાખવું પડશે, એના માતા પિતાની આવક ઓછી હોય તો ટ્યુશનના પૈસા ખર્ચે, અને પેલા વિદ્યાર્થીની માનસિકતા, સામાજિકતા, આધ્યાત્મિકતા, શારીરિક વિકાસ, શક્તિ અને સર્વાંગીણ વિકાસ તો વાત જ ક્યાં રહે. આ બાબતમાં તમારું, મારા મામા છે રિલેટિવ દરે સાહેબ, અઢિયા સાહેબ, બંનેને પોતાનું મંતવ્ય રજૂ કરવા માટે હું વિનંતી કરી દઉં. થેન્ક યુ વેરી મચ. મારું મંતવ્ય એટલું જ છે કે હું તમારી સાથે સહમત છું. થેન્ક યુ.